पोरबंदर सांदीपनी आश्रम खाते विश्व पर्यावरण दिवसे भगवताचार्य रमेशभाई ओझाए अनेकविध वृक्षों वावेतर कर्यु हतु। हालनी कपरी परिस्थिति अने ऑक्सिजननी वधती जती मांग सामे विश्व विख्यात भगवताचार्य रमेशभाई ओझाए वैदिक अने धार्मिक विधि थी सांदीपनी आश्रम में ऋषिकुमारे मंत्रोच्चार साथे वृक्षारोपण कर्यु हतु। अहेवाल असिन ठकरार पोरबंदर। हमारा थोड़ा दिवस पहला तो बोलते तो एक जूम कार्यक्रम में तो तो आपने बधाज कोई ऑक्सीजन प्लांट ना लगा भी सकी है ये बता नहीं शक्ति ना हो पण एक झाड़बू तमे लगाओ एटले एक ऑक्सीजन प्लांट लगायो। सामान्य रीते मानस पोताना संतान ना द्वारा पोतानी परंपरा ने अक्षुण राखवानो प्रयास करे અને આપણા શાસ્ત્રો અનુસાર પુત્ર જન્મ થાય ત્યારે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે એવું કહેવાય છે, પણ એ સંતાન એ પુત્ર સંસ્કારી અને સુરક્ષિત જ થશે એ માટેની કાળજી દરેક મા બાપ રાખે, પણ છતાં એવું બનતું નથી એ પણ હકીકત છે। પણ જ્યારે માણસ ઝાડ વાવે ત્યારે એક એવી પરંપરા અને એક એવો પુત્ર, કારણ કે આપણે લગાડ્યું ને આપણે ઉછેરીને મોટું કરીએ એ આપણું સંતાન છે, એ એક એવા સંતાનો વૃક્ષના રૂપમાં આપણે છોડીને જઈએ છીએ જે સજ્જન જ છે। સરોવર તરોવર સંત જન ચોથા બરસે મેહ પરમાર્થને કારણે ચારો દરિયા દેહ, એ જીવન પર્યંત નિરંતર પરમાર્થ કરતા રહેવાના છે ઝાડવા। એટલે જેટલા ઝાડવા માણસ આપીને જાય, ઓલામાં તો કદાચ ફેમિલી પ્લાનિંગની વાત છે એટલે બેથી માણસ સંતોષ માને, પણ આમાં 200 કે 2000થી સંતોષ નહીં માનવો જોઈએ। અને આ વૃક્ષરૂપી સંતાનો જેટલા વધારે પૃથ્વી માતાને આપણે આપી જઈએ તો આપણે પૃથ્વી માતાના સંતાનો હોવાનું ખરા અર્થમાં ગૌરવ લઈ શકીએ। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે સમગ્ર વિશ્વને પર્યાવરણની જાળવણી માટે ધીમે 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 હવે મહત્તા સમજાવવા માંડી છે, એક જાગૃતિ સમગ્ર વિશ્વમાં દેખાય છે। જ્યાં સુધી ભારતીય સંસ્કૃતિનો સવાલ છે ત્યાં સુધી આપણે ત્યાં તો આપણે પૃથ્વીને માતા માનીએ છીએ, છોડમાં રણછોડ છે એવી ભાવના આપણા ઋષિઓએ આપણને આપી। આપણે નદીઓની પૂજા કરીએ છીએ, આપણે પર્વતોની પૂજા કરીએ છીએ, અને આ દરેક પૂજા દ્વારા આપણે માતા પ્રકૃતિનું પૂજન કરીએ છીએ। આપણે ગામડામાં મને યાદ છે હું નાનો હતો આરાવાર આવતા અને 3 દિવસ નદીએ જઈ નદીમાં નાહી અને ભીના કપડે હાથમાં પાણીના પાત્રો લઈ બાલટી હોય ડોલ હોય જગ હોય લોટા હોય મોટા એ ભરી ભરી અને નદીના કિનારે જે ઝાડવા હોય એને પાણી પાવાની પરંપરા હતી। લીમડા ને ધ્રોખડ ને પીપળા ને વડલા ને અરે બાવળ ને તે, કારણ કે બાવળ ના દાંતણ દેશી બાવળ ની વાત છે, ત્યારે દેશી બાવળ હતા એટલે એને પાણી પાવાની વાત હતી। એટલે આપણા ઋષિઓએ આપણા દેશની આપણા સમાજની પ્રજાને વિજ્ઞાન અને પર્યાવરણની વાત જે સમજાવવાની હતી એ ધર્મના માધ્યમથી સમજાવી, કારણ કે એને ધર્મ પ્રત્યે શ્રદ્ધા ખરી, વિજ્ઞાન પ્રત્યેની સમજણ નહીં પણ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ખરી, અને તેથી વિજ્ઞાન માટેની સમજણ જેનામાં હતી એવા ઋષિઓએ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને એક વાહન બનાવી, એક કેરિયર બનાવી અને લોકોને પર્યાવરણ પ્રત્યે, એની સુરક્ષા પ્રત્યે, પ્રકૃતિની પૂજા પ્રત્યે જાગૃત કર્યા। આજે એ જ ઋષિ પરંપરામાં એ જ વિચારોના સંવાહક રૂપે આપણે ભારતવાસીઓએ તો વિશેષ રૂપે આ દિશામાં યોગદાન કરવું જોઈએ, સતત લાગેલા રહેવું જોઈએ। કથાનો આરંભ એક દિવસ થાય દીપ પ્રાગટ્ય કરીને, પણ પછી હાલે 7 દિવસ કે 9 દિવસ એમ આપણે આ દિવસે વિશેષ રૂપે ઉત્સવના રૂપમાં મનાવીએ છીએ, પણ મારી દ્રષ્ટિએ આ પ્રવૃત્તિ 12 મહિના ચાલતી રહેવી જોઈએ, અવિરત ચાલતી રહેવી જોઈએ અને સતત ઝાડવા વાવ્યા પછી એની કાળજી રખાવી જોઈએ। આજે ગો ગ્રીન દ્વારા આપણા પોરબંદરની ઘણી બધી સંસ્થાઓ આની સાથે જોડાઈ
અને આ સરસ કાર્યની અંદર સંલગ્ન થઈ છે। સાંદીપનીમાં પણ સેંકડો હજારો વૃક્ષ દર વર્ષે લગાવીએ છીએ, નહીં તો હાવ બંજર ભૂમિ હતી આ જ્યારે આપણે લીધું ત્યારે। આજે ઘણી બધી લીલોતરી કરી છે, પાણીની સમસ્યા, ખારું પાણી છે અહીંયા અને ઓછું છે એ પાછું, અને આપણી પોરબંદરની ખારી હવા, ખારું પાણી, ખારી હવા, જમીન નબળી, આ બધા જ પડકારોનો સામનો કરીને પણ જાળવા, પોતે ઉજરવા અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, સંઘર્ષ માટે તૈયાર છે, આપણે એને સપોર્ટ આપવા માટે તૈયાર છીએ। બસ એ જ આપણો યજ્ઞ છે અને એ યજ્ઞ કરીશું તો નિશ્ચિતપણે આપણો આ વિસ્તાર છે, આપણે આપણા વિસ્તારને સંભાળી લઈએ, આપણે આપણી સંસ્થાને સંભાળી લઈએ તોય ઘણું છે, અને પછી જેટલું બને એટલું આપણે આપણી પ્રવૃત્તિનો ફેલાવ, એનો વ્યાપ વધારતા જઈએ તો થોડા વર્ષો પછી ગો ગ્રીનવાળી જે પ્રવૃત્તિ છે એનું સુંદર પરિણામ આપણને જોવા મળશે। અને આપણે અહીંથી દ્વારકા જઈએ અને માધવપુર તરફની આજુબાજુ એક કોર દરિયો અને એક કોર લીલાછમ ખેતરો હોય છે અને નાળિયેરીઓ ઊભી હોય છે, તો અહીંયા આપણે એવી રીતનું કરી શકીએ કે ચારે બાજુ હરિયાળી જોવા મળે। વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ, અને સાથે સાથે આપણે આપણી જાતને કમિટ કરીએ, સમર્પિત થઈએ આ પ્રવૃત્તિ માટે, ગો ગ્રીન।